કરજણના કિયાસિત હજરત સૈયદ ખોખરસા સરકાર તેમજ હજરત સૈયદ કોટકસા સરકારની દરગાહ શરીફ પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ. મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. કરજણના કિયા ગામમાં આવેલી હજરત સૈયદ ખોખરસા સરકાર તેમજ હજરત સૈયદ કોચકસા સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. અંબેઠા શરીફના હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ, હજરત સૈયદ ઉર્વિશી બાવા સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. સંદલ શરીફનો જુલુસ પૂર્વ ઉપસરપંચ વસીમ મલિકના નિવાસસ્થાનેથી અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું. જે જુલુસ તો સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. હજરત સૈયદ જિયાઉદ્દીન સાહેબ, હજરત સૈયદ ઉવેશી બાબા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. હજરત સૈયદ જિયાઉદ્દીન બાબા સાહેબ, હજરત સૈયદ ઉવેશી બાબા સાહેબ તેમજ વસીમ મલિકના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. ઉપસ્થિત અકીતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ, ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ તો દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનો સમાપન કરાયો હતો. શુક્રવારના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવશે. આયોજિત ઉર્સ શરીફમાં મસૂર કવ્વાલ મુરાદ, આતિશ અને અજીમ નાજા કવ્વાલીને રમઝટ બોલાવાશે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ.